साबरकांठाना हिम्मतनगरना रहेवासीओ माटे नवुं नजराणुं बनी रह्युं छे। 1.70 करोड़ हिम्मतनगरना टावरथी लई खाड़िया सुधीनो जे रोड छे एते आधुनिक मॉडल माटे तैयार करवामां आवी रह्यो छे, जेमां ट्रेन्च, डिझाइनर इलेक्ट्रिक पोल, ड्रेनेज लाइन, वोटर लाइन, इलेक्ट्रिक केबल, बीएसएनएल केबल, कम्युनिकेशन कंपनीना केबल सहित अंडरग्राउंड करवामां आवी रह्या छे। जोईए समग्र माहिती आ खास अહેવાલમાં। हिम्मतनगरना रहेवासीओ माटे नवो नजराणो बनशे। अद्यतन सुविधाओथी सज्ज हशे आ रोड। शहेरनो जूनामां जूनो विस्तार डेवलप्ड कराशे। लोकोने गीचता तेमां ट्राफिकथी मळशे राहत। रोड पर वायर, वीज लाइन के पोल जोवा नहीं मळे। आ रोड डेकोरेटिव कलर हार्डनर अने एड मिक्सचर वोटर कम्पोर्टमेंट साथेना मिश्रणथी स्टेम्प कॉन्क्रीटनी कामगीरीथी जहा रोड डिझाइन बनावाय रह्यो छे, जे गूगल उपर पण चेक करी शकाशे। आ समये वेपारीए कह्युं के अमे हिम्मतनगर नगरपालिका द्वारा बजारना वेपारीओने बजारमां कंईक नवुं आवा माटे विचार्युं हतुं। जो जूना विस्तार जे बजार हिम्मतनगरनो सौथी जूनामां जूनो विस्तार हतो, ते डेवलपमेंट माटे विचार करी अमलवारी कराय अने आ रोडने हेरिटेज लुक आपवा जोई रह्या छे। हिम्मतनगर नगरपालिकाए जे काम कर्युं छे सरस अने सारी रीते संपन्न थई रह्युं छे, अने जे बजारनुं लोकेशन अने दिशा बदली नाखी छे, एम बजार सरस रीते नवा बजार थी लगन पड़ता पेट्रोल पंप सुधी एक सरखो बजार बनावी दीधुं छे। बराबर, रोड नुं काम एकदम ओके कर्युं छे। नगरपालिकानी बॉडी ने लाख लाख धन्यवाद हिम्मतनगर नगरपालिकानी, अने सरस रीते काम चाली रह्युं छे अने काम करी 90% काम पूरुं थई गयुं छे, 5-10% बाकी थई जशे एक बे दिवसनी अंदर। सारामां सारुं विकासशील काम थई रह्युं छे अने खूब झड़पथी सारामां सारुं विकासशील काम अत्यारे हाल थई चूक्युं छे। जे न भूतोना भविष्य जे काम नतुं ज थवानुं, बजारे એ રીતનું કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આવો સારો સુંદર પહોળો રોડ અમને આવી નાની નાના બજારમાં મળશે, અને સારામાં સારી આટલી વીજળીના જે બી ઉપરના પોલ દેખાય છે, જે બી વીજળીના વાયરો દેખાય છે, એ બધા નીચે ગુજરાતમાં નહીં પણ પૂરા ભારત પરમાં સર્વપ્રથમ પબ્લિક માટેનો રોડ બનવા જઈ રહ્યો છે, જેમાં કેબલ લાઇન, ઇલેક્ટ્રિક લાઇન, પાણીની લાઇન, ગટર લાઇન, કોમ્યુનિકેશન લાઇન જેવી દરેક અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, અને તે પણ રોડ ન તોડવો પડે અને આજુબાજુની વ્યવસ્થા સાથે ફ્રીલી કામ કરી શકાય અને ક્યારેય રોડ ખોદવાની જરૂર ન પડે તેવી રીતે રોડ પૂર્ણ થશે। આ રોડ પર કોઈ પણ વાયર, વીજ લાઇન કે પુલ જોવા નહીં મળે, તે માત્ર લોકો બજારમાં ખરીદી કરી શકે તે માટેનો પ્રથમ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, ઓર્ડર આપેલ છે, ત્યારબાદ સત્વરે અમે આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। નગરપાલિકા દ્વારા સૌપ્રથમ તો ટીપીનું ડિમાર્કેશન કરી વધારાના દબાણો અહીંયાથી દૂર કરવામાં આવેલ છે, ત્યારબાદ અમે એક્સકેવેશન કરી પીસીસી કરી કેબલ ટ્રેન્ચની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। કેબલ ટ્રેન્ચની અંદર અમે પીસીસી કરી 600x600ની ડ્રેન નાખેલ છે કે જેની અંદર વધારાની પાણીની લાઇનો, કેબલો, ઇલેક્ટ્રિસિટીના પોલ માટેની જે લાઇન આવે છે બધું જ અંડરગ્રાઉન્ડ થવાનું છે, અને આ રોડલિકા વિસ્તારમાં જે રોડ બનાવવામાં આવેલ છે ટાવર લાઇબ્રેરીથી ખાડિયા મન ચોક અત્યારે કામ ચાલુ છે, એ રોડ ફોરેન સ્ટાઇલની ડિઝાઇન કરવામાં આવેલ છે। ભારતભરમાં પણ ક્યાંય આ પ્રકારનો પબ્લિક રોડ જ્યાં ટ્રાફિકની વહન થતી હોય તેવો રોડ પ્રથમવાર બની રહ્યો છે। હિંમતનગરના નવા બજાર અને ગાંધી રોડ એક એવો વિકાસશીલ રોડ બની રહ્યો છે, અને એ રોડ અત્યારે હાલ નવા બજારમાં 90-95% કામ પતી ગયું છે। પહેલા બજાર એકદમ સાંકડો અને ગીચ ટ્રાફિક સાથેનો હતો, હવે આ પ્રશ્નો દૂર થશે। વારે વીજ નજીક હોવાની કારણે શોર્ટ સર્કિટ, લાઇટનું જવાની, ગંદકી, ટ્રાફિક સમસ્યાથી નિરાકરણ થતા હવે વેપારીઓ અને આવનાર ગ્રાહકો માટે ખુશીના સમાચાર મળ્યા છે। ઉત્તર ગુજરાતમાં પહેલી વખત આ બજાર સ્વચ્છ અને સુંદર બની રહ્યું છે, શહેરનું નવું નજરાણું જોવા મળશે। ગુજરાત વેપાર ક્ષેત્રે કહો, ડેવલપમેન્ટ ક્ષેત્રે કહો, ખૂબ મોટું હેરાનફાળ ભરી રહ્યું છે। આ સમયમાં નાના નાના વેપારીઓની હાલત ખૂબ ખસ્તા થઈ ગઈ છે, અને અમે હિંમતનગર નગરપાલિકા દ્વારા આ એક જૂનો વિસ્તાર કે જે હિંમતનગર શહેરનો એકદમ જૂનો કહેવાય કે ત્યાં વેપારીઓ આવેલા છે, અને વેપારીઓના વેપાર થોડાક મંદા થયેલા હતા, એટલે અમે આ વિસ્તારને ડેવલપ કરવાનું વિચાર્યું। જે હિંમતનગર ટાવર લાઇબ્રેરીથી ખાડિયા હનુમાનજી મંદિરનો રસ્તો તે પણ ભારતમાં ક્યાંય પણ ના બને હોય તેવો રસ્તો બનાવવા જઈ રહ્યા છે। પબ્લિક રોડ તરીકે ભારતમાં પણ ક્યાંય ઉપયોગમાં કરવામાં આવ્યું નથી, જેમાં પાણીનો વ્યય નથી અને સમયનો બચાવ કરી, અને આ રોડ 20 વર્ષ કરતા વધારેનું આયુષ્ય છે, તેમજ ભારે વરસાદ, ગરમી, ઠંડીમાં પણ આ રોડને કોઈ નુકસાની થતી નથી। ચિરાગ મેઘા, ઈડર, સાબરકાંઠા।